કે ઘોડા છૂટી જાય ને ત્યારબાદ તબેડાને તાળા મારવામાં આવે તે પ્રકારની વૃત્તિ સરકારની સામે આવી છે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે સરકાર સફાળી જાગી હોય તે પ્રકારના એક્શન લઈ રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવી દેવામાં આવ્યા છે, સાથે સાથે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને પણ હટાવી દેવામાં આવ્યા છે. એ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જેને મીડિયાએ સવાલ પૂછ્યો તો હાથ જોડીને ઉભા થઈ ગયા હતા, અને એ કલેક્ટર આનંદ પટેલ કે જે અંબાજીમાં પ્રસાદના નામે જે બવાલ થઈ, જે વિરોધ થયો, જે આખા રાજ્યમાં જે ચર્ચાનો મુદ્દો બન્યો એમાં પણ એ વિવાદમાં રહી ચૂક્યા હતા, એ બંને અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝા અને રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર વીપી ચૌધરીને હટાવવામાં આવ્યા છે. ઝોન 2ના ડીસીપી સુધીર દેસાઈને પણ હટાવી દેવામાં આવ્યા છે. જગદીશ બાંગરવાને ડીસીપી ઝોન તરીકે મુકાવવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડિયાને એડિશનલ કમિશનર તરીકે મુકાયા છે. રાજકોટથી હટાવેલા ત્રણેય આઈપીએસ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ જ પોસ્ટિંગ નહીં અપાય, પરંતુ આ બધાની સાથે એમનો પગાર ચાલુ રહે છે. અને બીજી બાજુ લોકોના વહાલ સોયા જતા રહ્યા છે. મારી સાથે મારા સહયોગી નુપુર પટેલ જોડાઈ ગયા છે. નુપુર, આ ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી વાત થઈ, અધિકારીઓને ફરજમાંથી દૂર કરાયા છે, એમને કોઈ આરોપી નથી બનાવાયા, નુપુર કયા મોટા અધિકારી બન્યા છે મનીષ, એ જ સવાલ છે. એની વાત આગળ કરીએ પણ ઘણું લાંબુ લિસ્ટ આવ્યું છે, એમાં વિધિ ચૌધરીનો પણ સમાવેશ થાય છે કે જેઓ એડિશનલ કમિશનર ઓફ પોલીસ હતા, એમને પણ ટ્રાન્સફર કરી દેવા આવ્યા છે અને વેઇટિંગ પર રાખવામાં આવ્યા છે, જે રીતે રાજુ ભાર્ગવને રાખવામાં આવ્યા છે, જે રીતે કલેક્ટરને રાખવામાં આવ્યા છે. મનીષ, સવાલ અહીંયા આગળ એ થાય છે કે આ ટ્રાન્સફરથી થશે શું? તમે વેઇટિંગ પર રાખ્યા છે, થોડા દિવસ પછી કોઈ બીજા સિટીની અંદર જશે, અને આમ પણ રાજકોટમાં પોલીસ કમિશનર માટે તમને યાદ હશે મનીષ કેટલી લાંબી રાહ જોવી પડી હતી, અને એ પછી પોલીસ કમિશનર મળ્યા હતા. રાજકોટમાં પોલીસ કમિશનરે જે ખેલ કર્યો હતો, જે ભ્રષ્ટાચારના દાગ આખું રાજકોટ ખાખી મેળો શરમસાર થયો હતો, અને પછી લાંબા સમય પછી રાજુ ભાર્ગવ આવ્યા પણ એમણે રાજકોટની અંદર કર્યું શું એ સવાલ હતો. કારણ કે જો રાજુ ભાર્ગવ સતર્ક રહ્યા હોત તો કદાચ જે ગેમ ઝોન હતું એ ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોનને પરમિશન ના મળી હોત, અને પરમિશન ના મળી હોત તો આ આગ ન લાગી હોત. પણ ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે કયા આઈએએસ આઈપીએસ ઓફિસરને આવા કેસની અંદર કે જેમાં નિર્દોષોની હત્યા થઈ હોય, ક્યારેક ડૂબાડીને માર્યા હોય અને ક્યારેક કચડીને માર્યા હોય અને ક્યારેક સળગાવીને માર્યા હોય, કોઈને આજ સુધી સજા નથી થઈ. એક નેતા મનીષ આપણે ગણાવી શકીએ છીએ ગુજરાતની અંદર કે નેતાને આવી રીતની સજા થઈ હોય, પછી એ મહાનગરપાલિકામાં બેઠેલો હોય, નગરપાલિકામાં બેઠેલો કોઈ નેતા હોય કે પછી સરકારમાં બેઠેલો કોઈ નેતા હોય, અત્યાર સુધી એક દાખલારૂપ કાર્યવાહી પણ નથી થઈ. દર વખતે એક જ વાત સામે આવે મનીષ, જ્યારે પણ થાય, પછી એ તક્ષશિલા થાય ત્યારે થાય કે પછી એ મોરબી બ્રિજ દુર્ઘટના થાય ત્યારે થાય, એ અમદાવાદની શાલ હોસ્પિટલની અંદર આગ લાગે ત્યારે થાય, કે પછી એ શ્રેય હોસ્પિટલ, માફ કરશો, અમદાવાદની કે જ્યાં કોવિડના જીવતા દર્દીઓ ભૂંજાઈ જાય, એ શ્રેય હોસ્પિટલની અંદર, રાજકોટની હોસ્પિટલની અંદર, ભરૂચની હોસ્પિટલની અંદર એ દર્દીઓને રજા મળવાની હતી અને એક દિવસ પહેલા આગ લાગે, જીવતા ભૂંજાઈ જાય, તક્ષશિલા હોય, એની સાથે ભરણી બોટ દુર્ઘટના, કયા નેતા કયા અધિકારીને, હદ તો ત્યારે થઈ જાય કે જ્યારે ટિકિટ ફાડવા વાળાને આરોપી બનાવવામાં આવે, સિક્યોરિટી ગાર્ડને આરોપી બનાવવામાં આવે. આવા આઈપીએસ આઈએએસ મગજમચ્છો છે, એ હંમેશા છૂટી જતા હોય છે. હવે તો લોકો આ જ્યારે સમાચાર આવ્યા મનીષ, અહીંયા જ બેઠેલા આપણા જ માંથી કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી, આપણ સામાન્ય જનતા છે ગુજરાતની, કે ક્યાંક એમને બચાવવા માટે તો આ ટ્રાન્સફરનું નાટક નથી થઈ રહ્યું, ક્યાંક એમની જવાબદારીમાંથી એ છટકી જાય એના માટે તો આ ટ્રાન્સફરના નાટક નથી થઈ રહ્યા. કારણ કે ભૂતકાળની અંદર આપણે જોયું છે કે ટ્રાન્સફર આપ્યા પછી કેવી રીતે શરીર પર તેલ લાગી જાય એમના, અને એ કોઈની પકડમાં જ ન આવે એ રીતે છટકી જાય મનીષ. અને માં રંગ અલગ અલગ હોય છે નુપુર, કાંચીડો રંગ બદલે એવી રીતે આ બાબુઓ રંગ બદલતા હોય છે. અને એમનો એક રંગ આપણે એ પણ જોયો કે આ એ જ માફિયાઓના ત્યાં મહેમાન ગતિ માટે ગયા હતા. આભાર નુપુર મારી સાથે જોડાયા બદલ. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ બધી જ ઘટનાઓ, આ બધી જ એક્શન આપણને લાગી રહી છે. ડીએનએ ટેસ્ટ માટે જ્યારે નેતાઓનું ત્યાં જવું, અડધી રાત્રે ત્યાં આટા ફેરાને આશીર્વાદ કરવા, આ બધા જ બદલીઓના દોરના આદેશ આપવા, એ તમામ હકીકતો આપણે જાણીએ છીએ. પરંતુ એનાથી એ માસૂમ ભૂલકાઓ પાછા નહીં આવે. આ લોકો શીખ્યા નથી એ ઘટનાઓથી જે ભૂતકાળમાં થઈ ચૂકી છે. વારંવાર સવાલો પૂછવામાં આવે છે, માત્ર હટાવવાથી કે બદલીઓથી આનો જવાબ નહીં મળે, કોઈનું માસૂમ બાળક પાછું નહીં મળે. તેમ છતાં પણ અત્યારે એક્શન લેવાય છે, આટલા લોકોને અત્યારે હટાવી દેવામાં આવ્યા છે, એ વાસ્તવિકતા છે.